વેલકમ ટુ ટેમ્બોઝ કિચન. આજે આપણે બનાવીશું હોમમેડ પનીર. પનીર ઘરે બનાવવું ખૂબ જ ઇઝી છે, જેને બનતા પણ ખૂબ વાર નથી લાગતી, ફટાફટ બની જાય છે અને ઘરનું પનીર ખૂબ જ સોફ્ટ અને સરસ બને છે. તો ચાલો જોઈ લઈએ કેવી રીતે બનાવીશું પનીર. પનીર બનાવવા માટે મેં અહીંયા 1 લિટર દૂધ લીધું છે. આપણે ગેસ ઓન કરી લઈશું અને દૂધને આપણે એક ઉભરો આવે ત્યાં સુધી ગરમ થવા દેવાનું છે. તમે જોઈ શકો છો દૂધ થોડું ગરમ થયું છે, પણ આપણે દૂધને થોડું ઉભરો આવે અને થોડું ઉકળે ત્યાં સુધી ગરમ કરવાનું છે. તો આપણે હજુ પણ થોડી વાર એને ગરમ થવા દઈશું. તમે જોઈ શકો છો દૂધમાં ઉભરો આવી ગયો છે. આપણે એને થોડું મિક્સ કરી લઈશું, ચમચીથી થોડું હલાવી લઈશું. હવે આપણે આમાં વિનેગર એડ કરવાનું છે. મેં અહીંયા 1 ચમચી વિનેગર અને 1 ચમચી પાણી એવી રીતે મિક્સ કરીને લીધું છે. એ આપણે આમાં થોડું થોડું એડ કરીશું. જો તમારી પાસે વિનેગર ના હોય તો તમે લીંબુનો રસ પણ એડ કરી શકો છો. લીંબુના રસથી પણ પનીર સારું બને છે. હવે આ વિનેગર એડ કર્યા પછી આપણે એને સ્ટર નથી કરવાનું, થોડી વાર અને આવી રીતે જ રવા દેવાનું છે. તમે જોઈ શકો છો ધીરે ધીરે પનીર અને પાણી છૂટું પડવા લાગ્યું છે. હવે આપણે આને ધીમે ધીમે મિક્સ કરવાનું છે, એટલે કે હલાવશું આપણે એકદમ ધીમે ધીમે જ હલાવવાનું છે. જોઈ શકો છો બધું પાણી છૂટું પડી ગયું છે અને પનીર પણ છૂટું પડી ગયું છે. આપણે આવી રીતે ધીરે ધીરે હલાવવાનું છે. હવે આપણે ગેસ ઓફ કરી દઈશું. મેં અહીંયા 1 કોટનનો રૂમાલ લીધો છે અને નીચે આવી રીતે 1 ચાળી લઈ લીધી છે. હવે આપણે જે મિક્સર હતું એ મિક્સર આમાં એડ કરવાનું છે. હવે આપણે આ પંપને 1 ગ્લાસ ઠંડુ પાણી લેવાનું છે. એનાથી આપણે વોશ કરી લઈશું જેથી વિનેગરની જે ખટાશ હશે એ બધી ખટાશ દૂર થઈ જશે અને નીકળી જશે. તો આપણે આવી રીતે એને 1 ગ્લાસ પાણીથી વોશ કરી લેવાનું છે બરાબર. હવે આપણે આ પનીરમાંથી બધું જ પાણી નીચોવી લેવાનું છે. આવી રીતે આપણે હવે દબાવીને બધું જ પાણી વિતારી લેવાનું છે. હવે આપણે આવી રીતે પનીરને ગોળ શેપ આપી દઈશું. અને આવી રીતે ઉપર 1 પ્લેટ રાખી લેવાની છે અને પ્લેટ ઉપર કોઈ વજનવાળું વાસણ રાખી લઈશું. હવે આપણે આ પનીરને 1 કલાક સુધી રવા દેવાનું છે જેથી બધું પાણી એમાંથી નીકળી જશે. તો 1 કલાક પછી આપણા પનીરમાંથી બધું જ પાણી નીકળી ગયું છે અને આપણું પનીર સરસ બની ગયું છે. તમે જોઈ શકો છો એકદમ સરસ પનીર બન્યું છે. હવે આપણે આના નાના નાના કટકા કરી લઈશું.
હું આવી રીતે ચપ્પાથી નાના કટકા કરી લઈશ. તમારે જેવા કટકા કરવા હોય તમે કરી શકો છો. હું અત્યારે આવા નાના ટુકડા કરી લઈશ. તમે જોઈ શકો છો એકદમ સરસ સોફ્ટ અને કાજુ પનીર બન્યું છે. અને તમારે જ્યારે જરૂર હોય ત્યારે તમે પનીર બનાવીને યુઝ કરી શકો છો. પનીર બનીને રેડી થઈ ગયું છે. તમે જોઈ શકો છો એકદમ સોફ્ટ અને તાજું પનીર બને છે. તમારે જ્યારે પણ જરૂર પડે ત્યારે તમે ઇન્સ્ટન્ટલી પનીર બનાવી શકો છો. આ પનીરમાંથી તમે પંજાબી સબ્જી કે કોઈ પણ સ્વીટ ડીશ બનાવી શકો છો. આ પનીરને બનાવવું ખૂબ જ ઇઝી છે અને ફટાફટ પણ બની જાય છે. તો તમે પણ ઘરે જરૂરથી ટ્રાય કરજો પનીર. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો. આવી નવી નવી રેસીપીઓ જોવા માટે મારા વિડીયોઝને લાઇક કરો, શેર કરો, મારી ચેનલને લાઇક કરો અને સબસ્ક્રાઇબ કરો, અને બાજુમાં આપેલા બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમને નવી નવી રેસીપીઓ વિશે જાણકારી મળતી રહે. થેન્ક યુ ફોર વોચિંગ.